નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ધોરણ બે ગુજરાતી, જેનું નામ છે ખલોલ. તો ચાલો, તેમાં આપણે ચેપ્ટર 3 છે એ કરી રહીએ છીએ. તો બધા મારી સાથે સાથે પેન્સિલ, રબર અને સ્કેલ છે સાથે લઈને બેસે. તો ચાલો આપણે નેક્સ્ટ આગળ ક્વેશ્ચન તરફ વધીએ. તો આપણે લાસ્ટમાં રમત રમવા માટે તમને કીધેલું હતું, બરાબર? તો હવે આપણે 17મો છે આ રીતે લખો, જેમ કે અહીંયા આપ્યું છે. પહેલાં તો આ એટલો ભાગ કરવાનો છે, બરાબર? ટ, ટમાંથી આપણે ક્ષ લખતા શીખવાનું છે. શું કરતા? ક્ષ. તો આવી રીતે ટ કરવાનો છે, બરાબર? તમે અહીંયા સાથે સાથે કરતા જાજો. ટ, બરાબર. પછી ટ માંથી આવી રીતે ટ છે તો એમાં બીજું આ આવશે, બરાબર? આવી રીતે. તો કે આ ટ છે એમાં આવી રીતે કરવાનું છે અને આમ કરવાનું છે, બરાબર? પછી આ ક્ષ છે અહીંયા તૈયાર થઈ જાય છે. ટ અહીંયા દ જેવું થશે, પછી અહીંયા લીટો થશે. તો કે ટ આવી રીતે આમ ક્ષ કરવાનો છે, બરાબર? તો ફરી આવ્યો છે મહાવરો ટ. તો ટ માંથી આપણે ખબર છે કે ટ માંથી આપણે હવે ક્ષ કરી શકીએ, બરાબર? તો આ છે એક ક્ષ થાય છે, બરાબર? આ થઈ ગયો ક્ષ. તો ક્ષ લખતા આપણે શીખવાનું છે, બરાબર? અને અહીંયા ક્ષ છે એ થઈ જાય છે ક્ષ. ત્યાર પછી અહીંયા તમારે ક્ષ છે એ તમારે આખે આખો ક્ષ લખતું જવાનું છે ઉપરથી જોઈ જોઈને, બરાબર? ત્યાર પછી કયો અક્ષર છે? સ્ર. કયો છે? સ્ર. તેમાં જો ઊંધો ચોગડો છે, બરાબર? અને ઊંધા ચોગડામાંથી અહીંયા લીટો છે અને અહીં ત્યાંની નીચે એક લીટો આપેલો છે. તો કે પહેલાં ઊંધો ચોગડો, પછી અહીંયા ઊંધા ચોગડાની બાજુમાં લીટો અને અહીં ઊંધો ચોગડાની અને નીચે લીટો, સ્ર, બરાબર? તો આ રીતે તમારે કરતું જવાનું છે, બરાબર? સ્ર. ચાલો, બધા જ વ્યવસ્થિત સ્ર લખતા છે શીખશે. ત્યાર પછી સ્ર. તો આ સ્ર છે એ તમારે જોતું જવાનું છે અને લખતું જવાનું છે, બરાબર? તો આ છે ક્ષ અને આ છે સ્ર. આને કહેવાય ક્ષ અને આને કહેવાય સ્ર. ત્યાર પછી આ કયો અક્ષર છે? રુ. કયો? ઋષિનો રુ, બરાબર? ઋષિનો રુ છે. તો એમાંથી જોઈ જોઈને આપણે અહીં કરવાનું છે, બરાબર? તો સરસ મજાનું છે, આમાં કાંઈ જ નથી. પહેલાં તો આવી રીતે ત્ર કરીએ, એવી રીતે ત્ર જેવું કરવાનું છે, પછી એની બાજુમાં લીટો કરવાનું છે, પછી એ લીટાની ફરતે આવી રીતે કરવાનું છે, બરાબર? રુ, ઋષિનો રુ. ત્યાર પછી અહીંયા તમારે સરસ મજાનું છે લખવાનું છે. આ ઋષિના ઋની અહીંયા લાઈન છે એ શું કરવાની છે? પૂર્ણ કરવાની છે, બરાબર? ત્યાર પછી રૂપિયાનો રુ, તો એ પણ સાવસેલો છે. પહેલાં તો જો આવી રીતે તગડાનું અડધું પાખ્યું, પછી તગડો અને પછી તગડામાં નીચે પગડો આવી જશે. જોઈ, તગડો અને બગડો જ છે, જો તમે જોઈ શકો છો, જોઈ શકો છો ને? તો એવી જ રીતે તગડો અડધો, આખો તગડો, પછી તગડો આખો ને એમાં ને એમાં પગડો.
તો ગળતો પછી આખો પછી એમાં એમાં પગળો તો ઋષિનો રૂપિયાનો રૂપ થઈ જાય છે. ત્યાર પછી અહીંયા પણ તમારે નીચે લખતું જવાનું છે રૂ 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 અને રૂ કહેવાય અને રૂ કહેવાય બરાબર રૂ અને રૂ રૂ અને રૂ આમાં બોલશો એટલે જીભ થથડશે આમાં થથડશે નહીં આમાં તમારી જીભ છે એ ધ્રુજશે રૂ ને રૂ બરાબર એવી રીતે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. પછી ચાલો ગાઈએ ગીતલું ટર ટર ઢમ 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 કરો રમકડા કુછ કદમ બરાબર એ ગીત તમને મેં પાકું કરવા માટે આપ્યું હતું તો તમને યાદ જ હશે બરાબર ને યાદ છે ને બધાને સરસ. તો ઋષભ વાંચે છે હવે વાંચો અને લખવાનું કીધું છે કે પહેલાં તો આપણે વાંચશું પછી એના એ વાક્ય અહીં સામે લખવાનું છે. ઋષભ વાંચે છે અહીંયા લખશું આપણે ઋષભ વાંચે છે આ ઋગ્વેદ છે આ ઋગ્વેદ છે ઋષિ યજ્ઞ કરે છે ઋષિ યજ્ઞ કરે છે શ્રવણ કાવડ લઈને ગયો શ્રવણ કાવડ લઈ ને ગયો મારા અક્ષર સારા છે મારા અક્ષર સારા છે આ રૂમ સારો છે આ રૂમ સારો છે ખાંસી આવે તો રૂમાલ વાપરવો ખાંસી આવે તો રૂમાલ વાપરવો વાપરવું બરાબર રોજ રોજ શ્રમ કરવો રોજ રોજ શ્રમ કરવો દર ચાર મહિને ઋતુ બદલાય છે દર ચાર મહિને ઋતુ બદલાય છે હંમેશા ક્ષમા આપો હંમેશા ક્ષમા આપો તો આ રીતે તમારે વાક્ય છે એ પૂર્ણ કરવાના છે. ત્યાર પછી નેક્સ્ટ આપ્યું છે રંગ પૂરો ચિત્રમાં રંગબેરંગી ક્ષ સ્ર રુ રુ અક્ષરોથી રંગ પૂરો બરાબર એટલે કે તમારે શું કરવાનું છે ખબર છે આમાં તમારે જેમ કે અહીં ક્ષ આપ્યું તો તમારે આખું જાડવું છે ક્ષ 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 બરાબર એવી રીતે રંગ પૂરવાનું તો આટલામાં રૂ આપ્યું છે તો ત્યાંથી આપણે રૂ લખશું તો આવી રીતે તમારે રંગ પૂરવાનો છે જેમ કે આમાં જ્ઞ આપ્યો છે તો જ્ઞ 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 બરાબર આવી રીતે સરસ મજાનો તમારે રંગ કલરથી પેન્સિલ કલર હોય એનાથી તમારે સરસ મજાનો રંગ પૂરવાનો છે બરાબર તો આ રીતે તમારે ખ્યાલ આવ્યો હોય તો આવી રીતે રંગ પૂરવાનો છે બરાબર તમે જોઈ શકો છો જેમ કે બરાબર તો આ રીતે તમારે શું કરવાનું છે રંગ પૂરવાનો છે જેમ કે અહીંયા ક્ષ છે અહીં રૂ છે બરાબર
તો એવી રીતે આ માણસ આખો રૂથથી લખવાનું, આજ્ઞાથી બે છોકરા, બરાબર, તો એ રીતે તમારે લખવાનું છે. તો આજે તમારે એચ ડબલ્યુમાં 17, 18 અને 19 એ પૂર્ણ કરી લેવાનું છે, બરાબર. તો નેક્સ્ટ હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું, બરાબર. આજે આપણે અહીંયા સુધી રાખીએ.